હલો, પરાગ ગોરડિયા નામ છે. ડેમો ત્યાં આપણે ટ્રાયલ થયેલી, જે પણ વર્કશોપ હતો એમાં ખાસ મેમરી વધારવાના હેતુથી નહીં આવ્યો હતો, પણ મને બે વસ્તુ સરની ખૂબ ગમી. એક તો એમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ, અને બીજું આપણી સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું એનું જે અંદરથી એક ચાહના હતી ને, એ મને જો એક થોડીક ફીલ થયું, અને મને લાગ્યું કે નહીં આમની સાથે ટ્યુનિંગ થશે. અને યુ બિલીવ મી, સેકન્ડ ડેના હું વર્કશોપમાંથી નીકળી અને ઘરે જઈને મારા દીકરો 12th છે, સાયન્સમાં છે, એને કહ્યું કે દીકરા તારે કરવાની જરૂર હતી આ, હું ખોટો ઘૂસી ગયો છું આમાં. બટ એક વસ્તુ મારે પેરેન્ટ્સને ખાસ એ કહેવાની છે કે જનરલી આપણે આ ટાઈપનું કાર્યક પણ જોઈએ છીએ ને, જેમાં ફીસ લઈને કરાવવામાં આવતું હોય, તેમાં આપણું ફોકસ હંમેશા તેને લગભગ બહારની સાઈડ જ હોય છે. હા, કે અંકુરનો ડેમો, હવે આપ છોકરાઓએ બધાને થેન્ક્સ કીધા, અંકુરને થેન્ક્સ નહીં કીધું તમે જેનો ડેમો જોઈને બધા આવ્યા. હા, એટલે અંકુરનો ડેમો જોઈ જે સરે વાત કરી કે અંકુર જેવું જ રિઝલ્ટ મારે આવવું જોઈએ, અને 10,000 પૂરા વસૂલ થવા જોઈએ, 7 દિવસમાં કેવી રીતે થશે, આ બધી બહારની વસ્તુઓ સાથે આપણે છોકરાઓને મૂક્યા છીએ. બટ વી હેવ ફીલ્ડ, વી હેવ ફેલ્ટ ધેટ કે સરમાં એક કળા છે ને બાળકોને પોતાના કરી લેવાની, જે કળા આપણે 10, 12, 15 વર્ષે પણ શીખી નથી શક્યા, એમણે 7 દિવસમાં પ્રૂવ કરીને બતાવ્યું છે. તો છોકરાઓને પોતાના કરી લીધા છે. અને મારા કેસમાં કહું તો કે બધાના કેસમાં કહું તો કે આટલા વર્ષોમાં આપણે આપણા છોકરાઓને જે હસાવી અને રિલેક્સ કરીને પોતાના કરી લેવાની જે કરી નથી શક્યા, એમણે 7 દિવસમાં કરી બતાવ્યું છે. છોકરાઓ ખરેખર એના ખૂબ, અને આ એમનું જે રિઝલ્ટ જોયું છે ને, એ એમનો એકચુઅલી પ્રભાવ છે, એમની લાગણી છે, અને લાગણીને ફીલ કરી છે. આપણે કહીએ છીએ કે મેમરી માટે આટલું બધું શું છે વગેરે, પણ એમણે જે પેરેન્ટ્સની સાથે જે આપણા છોકરાઓનું મિસબિહેવિયર થાય છે કે મિસ વર્ડિંગ્સ થાય છે, એના માટેનું જે જબરજસ્ત જે વખતે એમને આપેલું, કદાચ તમારા બાળકોએ કીધું હશે, પણ જે લાઈવ જોયું હોય ને, જેણે ફીલ કર્યું હોય ને, એને ખબર પડે. આ બધી વસ્તુઓ છે ને ગણતરીમાં નથી લેતા આપણે, અને આ વસ્તુઓની કિંમત ઘણી મોટી છે. આ મેમરી આવી ગઈ, ઠીક છે. અને લાસ્ટ વસ્તુ એટલીસ્ટ કહીશ કે બસ સર, ખૂબ તમને ભગવાન ખૂબ શક્તિ આપે તમારી આખી ટીમને, અને તમે ખૂબ સફળ થાવ એટલી અમારા દરેક વતી તમને.